નાસ્તા ની અંદર સેવ ખમણી છે, અડવી ના પાતરા છે, સેન્ડવીચ ઢોકળા છે, વાટીદાના ખમણ છે, ટમટમ ખમણ છે, નાયલોલ ખમણ છે, ગરમ દાર વડા મળશે અને ખાંડવી પણ છે, ડ્રાય સમોસા છે અને ચાઇનીઝ રોલ છે. રિયલી આ દરેકે દરેક વસ્તુ 10માંથી 10 છે. દરેક વસ્તુ સારામાં સારી બનાવેલી છે અને સારી ક્વોલિટીમાં છે. એટલે જ્યારે પણ તમે કદાચ ચાણસમાંથી રાધનપુર જવાનું હોય અથવા નડાબેટ જવાનું હોય, સવારના સમયે તમને કહેવા જઈએ તો 9 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી તમને ખાસ મળશે. બપોર 12 વાગ્યા પછી આવશો તમને નહીં મળે. તમે ગામમાં કેમ કરવાનું વિચાર્યું? ગામમાં એવું હતું કે આવી સુરતીનું કોઈ ક્વોલિટી વાળું હતું નહીં, બરાબર. અને મને એમ થયું કે સારો નાસ્તો ઘરને આપીએ તો લોકોને એ કેમ થાય કે નાસ્તો આપણા અરીજમાં સારો હવે મળે છે. આવી જગ્યા તમને આખો વિડીયો જોઈ લો, તમને ફૂલ મજા પડી જશે. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ શ્રોણી બધી અને હારીજના વિડીયોમાં આપ સર્વને બધાનું સ્વાગત છે. અત્યારે હું કઈ જગ્યાએ ઉપર ઊભો છું પહેલાં તમને ખાલી બેઝિક તમને સમજાવી દઉં. મહેસાણાથી અથવા ચાણસમાંથી કા પાટણથી તમે કદાચ રડાબેટ અથવા રાધનપુર જતા હોય તો હારીજ વચ્ચે ગામ આવે છે. તો આ જગ્યા આપણા એવા છે શ્રી ગણેશ સુરતી ખમણી. સવારના પરના સૌથી બેસ્ટ નાસ્તો તમને ખમણી, ખમણ અને ઘણી બધી વાનગીઓ લાઈવ તમને બનાવીને આપે છે. પછી બપોર પછી બધું ખાલી થઈ જતું હોય છે. અહીંયા ખમણી સારી છે અને એમના વાટીદારના ખમણ, નાયલોન ખમણ બહુ જ મસ્ત મસ્ત મળે છે. તો અહીંયા તમને બતાવીએ કે કેવી વસ્તુ અને કેટલા રૂપિયા પ્રાઇસમાં છે. તો મોટાભાઈ કેમ છો? બસ મજામાં. તમારું નામ ને પરિચય પહેલા થોડુંક સેજ આપી દો. મારું નામ છે અંકિત. હા, પ્રજાપતિ. ઓકે, બરાબર. મારે પહેલા નોકરી હતી, બરાબર, પણ નોકરીમાં પરવડે એમ સારું ખવડાવશો તો લોકો આપણા તો આવશે, બરાબર. લોકોને સારું આપ્યું, લોકોને અનુકૂળતા, ક્વોલિટી સારી લાગી લોકોને. એટલે કહેવાય છે જોબમાં ગુલામી કરવી પડે, પરવડે એમ નતું, બરાબર. અને ઘરેથી ઘણું બધું દૂર રહેવું પડતું, બરાબર. કોઈ કામકાજ હોય તો થાય નહીં, નોકરી ની અંદર વધી વધીને શું વધે, આપણે કશું ના વધે. તો એક એવો વિચાર આવ્યો કે આપણે પોતાનો ધંધો સ્ટાર્ટ કરીએ, બરાબર. અને હારીજ તો છે એકદમ નાનું અમથું ગામ છે, બરાબર. ચાણસમાં આપણે કહેવા જઈએ તો, અને જિલ્લો આપણો પાટણ પડે કદાચ, બરાબર. તો હારીજમાં કદાચ તમારે કરવું હોય સ્ટાર્ટઅપ તો કદાચ કોઈ મોટી સિટી કે ચાણસમાં છે અથવા પાટણ છે કાં તો અમદાવાદ છે એવી સિટીમાં આપણે કરીએ. કે તમે ગામમાં કેમ કરવાનું વિચાર્યું? ગામમાં એવું હતું કે આવી સુરતીનું કોઈ ક્વોલિટી વાળું હતું નહીં, બરાબર. અને મને એમ થયું કે સારો નાસ્તો ઘરને આપીએ તો લોકોને એ કેમ થાય કે નાસ્તો આપણા હારીજમાં સારો હવે મળે છે. સૌથી વધારે મને એવું લાગે જેટલા પણ આવે છે સેવ ખમણી જ ખાસ માંગે. સેવ ખમણી વધારે ચાલે. એક્સપેરિમેન્ટ કેટલા કર્યા આના પર? લગભગ 3-4 મહિના તો એવી જ રીતું. અચ્છા, પણ એક જ એક ભાવને રાખી હતી, સારું જ ક્વોલિટી આલવી અને ગ્રાહકને આપે. જો ગ્રાહક મારા એક્સેપ્ટ કરી લેતા કે આવશો ચલો. અચ્છા, આમનું સેવ ખમણી ને બધું કામ કેવું ગયેલા એમ કહો? બહુ સરસ સરસ કામકાજ, સરસ છે. નાસ્તા માટે તો બહુ મજા આવી જાય. મજા આવી જાય. તમે આ ગામના જ કે બહારથી? હું હારીજનો જ છું. હારીજનો છો? અચ્છા, તો કદાચ કોઈ રસ્તા ઉપરથી આ નડાબેટ કે રાધનપુર જતું હોય તો ખવાય કે નહીં? ખવાય, 100% ખવાય. 100% ને લગભગ નડાબેટ સુધી આવો નાસ્તો ક્યાંય મળતો નહીં હોય. નડાબેટ સુધી કેમ કે ત્યાં એક તો વળી એક તો વિરાન પેલું રણ જેવું થઈ જાય, એના કારણે એક આ નાસ્તો એક સારો રહે આપણને. અને પાછું બધું જાતે ઘરે જ બનાવવાનું, તૈયાર મટીરિયલ કોઈ વાપરવાનું નહીં. તૈયાર મટીરિયલ કોઈ નહીં, વસ્તુ હું ઘરે ખુદ લેવાય પણ જઈ લો. ક્યાં વાત, સામે જ ઘર છે એમનું, નજીક જ, બરાબર. એટલે ફ્રેશ અને તાજી તાજી જ વસ્તુ, તાજી તાજી વસ્તુ ખાવા મળી. તાજી તાજી ગામડામાં પણ આટલી ઘરાકી હોવી એ સૌથી મોટી વાત છે. બીજું ખાસ વસ્તુ આ આપણે નડાબેટ વાળો રસ્તો કહેવાય ને, નડાબેટ વાળો. ઓકે, નડાબેટ અહીંયાથી કેટલા કિલોમીટર થાય? અમદાવાદ 120 કિલોમીટર જેવું થાય. 120 કિલોમીટર જેવું થાય. અચ્છા, કદાચ કોઈ મહેસાણાથી ચાણસમાંથી કદાચ આવતું હોય રાધનપુર જવા માટે તો નાસ્તામાં શું શું મળી જાય આપણને? નાસ્તા ની અંદર સેવ ખમણી છે, અડવી ના પાતરા છે, સેન્ડવીચ ઢોકળા છે, વાટીદાના ખમણ છે, ટમટમ ખમણ છે, નાયલોલ ખમણ છે, ગરમ દાર વડા મળશે. કોઈને ગરમ નું ઓપ્શન હોય ને એમના માટે ગરમ દાર વડા બી મળશે, બરાબર, બરાબર છે. અને ખાંડવી પણ છે, ડ્રાય સમોસા છે અને ચાઇનીઝ રોલ છે. મિનિમમ ડીશ કેટલા રૂપિયાની બની જાય? 30 રૂપિયાની. 30 રૂપિયાની ડીશ મળી જાય. ક્યાં વાત,
तो फटाफट आपणे एक काम करीए, हवे सेव खमणी થોડું ઘણું આ નાસ્તો બધો જ આપણે ટ્રાય કરીશું બસ. અને આમના દાળવાળા એકદમ અલગ લાગે છે, કેમ કે મને આ કાઠિયાવાડ ટાઈપ જેવા દાળવાળા લાગે છે. ગરમ તેલમાં તળાય અહીંયા ડાયરેક્ટ જ છે. તો આપણી પાસે મસ્ત મજાનો જેટલા પણ નાસ્તો હતો એ બધો જ અહીંયા મંગાવી દીધું. મંગાવવાનું રીઝન એક જ હતું કે તમે જ્યારે કદાચ અહીંયા આવો છો તો તમારે શું ખાસ મંગાવવું જોઈએ. અમુક એવી વસ્તુઓ છે કે એમની જે મોનોપોલીવાળી હોય અથવા તો એમનો સૌથી બેસ્ટ સ્વાદવાળી હોય છે એ આપણે લેતા મંગાવી દીધી છે. આમની તો પહેલાં તો સૌથી વધારે કદાચ ફેમસ જે છે એમની સેવ ખમણી છે. સુરતી સેવ ખમણી અને અમદાવાદની ખમણી બે મિક્સરનો સ્વાદ બે મિક્સ થાય છે. એનું કારણ તમને કહું, સુરતી સેવ ખમણીની અંદર સેજ ગાર્લિક અને એનો જે ફ્લેવર છે, પ્લસ આપણે અમદાવાદની સ્ટાઇલમાં કહીએ તો એની અંદર દ્રાક્ષ કા પછી દાડમ કાં તો આપણે તૂટી ફૂટી છે એનો એને વઘાર કરેલો છે, એટલે એકદમ જે પ્રોપર જે સ્વાદ જે હોવો જોઈએ સેવ ખમણીનો એ તમને ખાસ અહીંયા મળશે. એટલે કદાચ તમે મેનુ મંગાવો તો સેવ ખમણી ખાસ મંગાવી જોઈએ. પછી આપણી સૌથી વધારે મને યુનિક જે લાગ્યા છે એ છે આપણા મરીવાળા ઢોકળા. મેં ક્યારેય આ મરીવાળા ઢોકળા ક્યારેય ટ્રાય નથી કર્યા. નોર્મલ ઢોકળા તો ખાધા છે, તે આપણે ગ્રીન ચટણીમાં ટ્રાય કરી જોઈએ. મરીનો પાવડર જે ઉપરથી નાખ્યો છે પણ જે સ્ટ્રોંગ ફ્લેવર છે ને મરીનો એનું એ ખાવાની અને ઢોકળા સાથેનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ બેસે છે, એટલે એની ખૂબ મજા આવે છે. પછી આપણા વાટીદાળના ઢોકળા છે, પ્રોપર સ્વાદ તમે કેતે બેસાડ મહેનત કરીને સ્વાદ બેસાડો છે રિયલી. પહેલા આ કશું બનાવતા નતા ને તમે ક્યારેય? ક્યારેય બી આ વસ્તુ ક્યાંય બનાવી નથી, પણ એક એક નવી નવી વસ્તુ એડ કરતા ગયા, એમને એની માસ્ટરી લેતા ગયા. કેમ કે વાટીદાળના ખમણની અંદર જો માસ્ટરી બેસી જાય ને તો તમે બધું મોટા ભાગે કંઈ પણ વસ્તુ તમે સારી રીતે બનાવી શકો છો. વાટીદાળના ખમણ છે ને જો તમે એને સારી રીતે કૂક ના કરો તો એ તમને વધારે એકદમ ચીવળ લાગવા લાગે, ગળામાં ડચૂડો વળે. પણ આ ખમણની અંદર મને ડચૂડો નહીં વળતો, પ્લસ જે વાટેદારનો જે ફ્લેવર જે સ્વાદ તમને આવો જોઈએ ને એમ આખી દાળનો ને એ બધું એ પ્રોપર તમને અહીંયા મળે છે. આપણા દાળવાળા કંઈક યુનિક છે, જો એકદમ સોફ્ટ ને આ કઈ કઈ દાળ આપણે વાપરીએ છે? મોગર જ દાળ. ઓકે, પાત્રા અંદર ખટાશ, મીઠાસ, તીખાસ બધું જ જબરજસ્ત લેવલ છે. મેં આ વિડીયો બનાવવાનું મેઇન રીઝન એક જ છે, જ્યારે અમે નડાબેટ ગયા હતા ને તો અહીંયાથી અમે નાસ્તો કરતા ગયા હતા, કેમ કે ચાણસમાંથી લઈને ઠેક નડાબેટ સુધી એવો કોઈ સારો એવો નાસ્તો તમને બીજે જલ્દી નથી મળતો. અને છેક પછી હોનેસ ને બધી અલગ અલગ મોટી મોટી બ્રાન્ચો, પણ એમાં જે જોવો એ વસ્તુ ના મળે. આપણો ગુજરાતી નાસ્તો સવારના ટાઈમે સારો મળી જાય ને એટલે એની મજા જ આખી અલગ છે. અને આપણો અમદાવાદના હોય, મહેસાણાના હોય કે આપણે બનાસકાંઠાના હોય, ગમે તે લોકો હોય ને તો આવો ગુજરાતી નાસ્તો ખાસ વધારે શોધતા હોય છે. અને એમાં પાછું દાળવાળા અને ભજીયા ને બધું મળી જાય એટલે એની મજા જ આખી અલગ રહેતી હોય છે. રિયલી આ દરેકે દરેક વસ્તુ 10માંથી 10 છે. દરેક વસ્તુ સારામાં સારી બનાવેલી છે અને સારી ક્વોલિટીમાં છે. એટલે ત્યારે જ્યારે પણ તમે કદાચ ચાણસમાંથી રાધનપુર જવાનું હોય અથવા નડાબેટ જવાનું હોય તો આ એક જ હાઈવે પડે છે. સવારના સમયે તમને કહેવા જઈએ તો 9 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી તમને ખાસ મળશે. બપોર 12 વાગ્યા પછી આવશો તમને નહીં મળે. તો ચલો આ નવા વિડીયો જોવા માટે ફરીથી મળીશું. મારી ફેવરેટ ખાંડવી ખાઈ લઉં અને કાલે નવા વિડીયોમાં મળીએ.